નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હવે જો વાત કરીએ વાતાવરણની તો વાતાવરણમાં પલટો આવી ગયો છે આજે શનિવાર છે શનિવાર સાંજથી જ આજે પલટો છે તે અનુભવ થવા લાગશે કારણ કે સવારે ઠંડી સારી એવી જોવા મળી હતી અને સાથે સાથે આવતીકાલે રવિવાર છે તો રવિવારે ઘણી બધી જગ્યાએ માવઠાની વોર્નિંગ જે છે તે હવામાન વિભાગે આપેલી છે અને આપણે સમજીશું આ વિંડીના માધ્યમથી કે કઈ કઈ જગ્યાએ વરસાદ વરસશે અને માવઠું થશે થંડર સ્ટ્રોંગ થશે એટલે કે ગાજવીજ સાથે વરસાદ થશે હવાની જે ગતિ છે તે લગભગ ચાલીસ કિલોમીટર પર અવરની સ્પીડથી હવા પણ ચાલશે એટલે કયા કયા વિસ્તારો છે એવા કે જ્યાં આગળ હવા જે છે તે ની ગતિ જોવા મળશે સાથે સાથે વરસાદ પણ થશે ગાજવીજ સાથેનો વરસાદ થશે તે આ વિંડીના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને આપ જોઈ શકો છો અત્યારે અહીંયા આગળ સન જે રવિવારે સવારે નવ વાગ્યાની આજુબાજુથી જે વરસાદ અને વાદળ છે તે અહીંયા તેનો અનુભવ જે છે તે થવા લાગશે આ આપ જોઈ શકો છો કે અહીંયા આગળ આજે દ્વારકા જામનગરનો જે વિસ્તાર છે ત્યાં આગળ વાદળ જે છે તે આપણને જોવા મળશે અને ખાસ કરીને જો તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું તો રવિવારે તમને આજે જે સૌરાષ્ટ્રના જે ભાગ છે ત્યાં આગળ એટલે કે લગભગ બપોરના ટાઈમ સુધીમાં તમને આપ જોઈ શકો છો રવિવારે સાંજે છ વાગ્યાની આજુબાજુ આજે બ્લુ વિસ્તાર તમને દેખાઈ રહ્યો છે આજે બ્લુ વિસ્તાર છે ત્યાં આગળ બધે જ સાર્વત્રિક રીતે ગુજરાતની અંદર વરસાદ જે છે તે જોવા મળશે પણ વધારે વરસાદ હશે અને વરસાદમાં ગાજવીજ સાથે હવા સાથે ઠંડસ્ટ્રોમની જે ફિલિંગ છે તે સુરત અને વડોદરાની આજુબાજુનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર આપણને જોવા મળશે સાથે સાથે ભાવનગરનો જે વિસ્તાર છે જૂનાગઢ થાન જામનગર એટલે કે આ જે આખો વિસ્તાર છે અમદાવાદ મહેસાણા ડુંગરપુર પાલનપુર આ જે વિસ્તાર છે તેની અંદર આ આપણને માવઠાની જે અસર છે તે અહીંયા આગળ જોવા મળશે કારણ કે સૌથી વધારે જે આની અસર જે છે તે અલગ અલગ વિસ્તાર એટલે કે તમે જોઈ શકો છો રાજકોટ ચોટીલા સૌરાષ્ટ્ર આખું મધ્ય ગુજરાત આખું અને દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા આપ જોઈ શકો છો વલસાડ લઈથી લઈને તમને આ ઇફેક્ટ જે છે વડોદરા ખંભાત સુધી આ આખા ગુજરાતમાં સાર્વત્રિક રીતે આ જ પ્રકારની જે માવઠાની અસર છે તે જોવા મળશે કારણ કે હવે ઠંડીની શરૂઆત જે છે તે પણ થઈ ચૂકી છે સવારના ટાઈમે સારી એવી ઠંડી લાગે છે એટલે વરસાદની સાથે ઠંડીનું પ્રમાણ ઓર વધશે એટલે આવતીકાલે બપોરથી જ વાદળા જે છે તે તમને દેખાવા લાગશે સાંજ સુધીમાં લગભગ છ એક વાગ્યાનું અનુમાન આપવામાં આવી રહ્યું છે કે સાંજના છ વાગ્યાથી લઈને વરસાદની જે શરૂઆત છે તે ગુજરાતની અંદર થઈ જશે જેના લીધે ખેડૂતોને ઘણું બધું નુકસાન થશે કારણ કે અત્યારે રવિ પાક આવી ગયો છે અને રવિ પાકના લીધે જે ઝાડવા જે છોડ છે જે પાક છે જે એક ફૂટથી ઉપરના છે એ દરેકને નુકસાન થઈ શકે છે તેવું એક અનુમાન આપવામાં આવી રહ્યું છે કારણ કે હવાની જે સ્પીડ છે તે લગભગ ચાલીસ કિલોમીટર પર આની આ સ્પીડ હશે તેના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે જે ખેડૂતો છે તેને નુકસાન થશે એટલે કપાસને આમાં વધારે નુકસાન થઈ શકે છે સાથે સાથે શિયાળુ બાજરી અને એના જે પાક છે તેને પણ નુકસાન જે છે તે થઈ શકે છે આ ઉપરાંત તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદના જે વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ત્યાં દરેક જગ્યાએ વરસાદ છે તે વરસાદ વરસી શકે છે એટલે કે આખું ગુજરાત જે છે તમને અહીંયા બતાડવાનો એક પ્રયત્ન કરીશ કે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક રીતે આવતીકાલે વરસાદ રવિવારના દિવસે વરસાદ જોવા મળી શકે છે એટલે આ અત્યારે મેટ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવેલું છે જે લો પ્રેશર જનરેટ થયેલું છે અને તેમાં સૌથી વધારે એની જે ઇમ્પેક્ટ છે તે સમુદ્ર કિનારાના વિસ્તારોની અંદર જોવા પડશે કારણ કે લો લો પ્રેશર જનરેટ થયું છે અને આ લો પ્રેશરની અસર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ખાસ કરીને જૂનાગઢ અમરેલી ભાવનગરવાળો જે વિસ્તાર છે ત્યાં આગળ એની અસર આપણને જોવા મળી શકે છે સાથે સાથે કચ્છનો વિસ્તાર કારણ કે કચ્છે આ વખતે બીપોર જોય નામનું વાવાઝોડું પણ સહન કરેલું છે અને આ બીપોર જોય વાવાઝોડાના કારણે કચ્છમાં ઘણું બધું નુકસાન પણ થયું હતું અને ત્યારે તો વરસાદ ખૂબ વરસ્યો પણ એ પછી કચ્છની અંદર વરસાદની જે માત્રા છે ઘણી ઓછી થઈ ગઈ હતી હવે અહીંયા પણ કચ્છની અંદર જે વરસાદ છે તે જોવા મળી શકે છે એટલે ગાંધીધામ ખાવડા નલિયાનો જે વિસ્તાર છે તે જગ્યામાં પણ વરસાદ આપણને અહીંયા જોવા મળી શકે છે એટલે ગુજરાત અને ગુજરાતની આજુબાજુના જે એડ જોઈનિંગ વિસ્તાર આવી રહ્યો છે એટલે જેમ કે રાજસ્થાન જો તમે અત્યારે ઉના તમારે દિવાળીનું વેકેશન ચાલતું હોય છો બાળકોનું અને તમે ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય તો ખાસ જોઈ લેજો કારણ કે ઉદયપુરમાં પણ વરસાદ છે ભીનમાલમાં પણ વરસાદ છે અને બારમેર સુધી આજે લો પ્રેશર છે તેની અસર જે છે તે જોધપુર સુધી જોવા મળશે આજે રાજસ્થાનમાં વોટિંગ થઈ રહ્યું છે અને ત્રણ તારીખે રિઝલ્ટ પણ આવવાનું છે એટલે ત્યાંનો રાજકીય માહોલ તો ગરમ છે પરંતુ જો હવામાનની વાત કરવામાં આવે તો હવામાનમાં વરસાદ જે છે તે વરસી શકે છે એટલે આજે આપ જોઈ શકો છો કે અહીંયા ગુજરાતની આ સાથે સાથે મધ્યપ્રદેશ અને જેટલા પણ વિસ્તારો છે આ દરેક વિસ્તારોની અંદર વરસાદ જે છે તે વરસી શકે છે સાથે મહારાષ્ટ્રના ઘણા બધા એરિયાસ છે જેની અંદર વરસાદ વરસી શકે છે એટલે જો આ પ્લાનિંગ કરતા હોય કારણ કે લાસ્ટ સેટરડે સન્ડે છે અને ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય તો ખાસ જોજો કે ઉદયપુર માઉન્ટ આબુ આ બધા જ જે અમદાવાદથી નજીકના ડેસ્ટિનેશન છે ત્યાં વરસાદ વરસી શકે છે અને સારા એવા વરસાદ એટલે થંદર સ્ટ્રોમની જે અસર છે તે પણ જોવા મળશે એટલે ગાજવીજ સાથે આ વરસાદ વરસશે સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ જે છે તે જોવા મળશે એટલે શિયાળાની ઠંડીની સાથે વરસાદનો માહોલ પણ બરાબર જામશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર